सूरत जिला एलसीबीए कठोरना रंगोली चौकनी नजीक थी बे लूटारोनी धरपकड़ करी उमरा गामे चप्पूना घामानी मोबाइलनी लूटनो भेदो किली काढ्यो हतो। सूरत जिल्लाना ओलपाड़ तालुकाना उमरा गामे 29 डिसेम्बरना रोज शुभ रेसिडेंसीना गेटनी थोड़े दूर एक बाइक पर आवेल अजाण्या इसमोए अन्य एक इसमने चप्पूना घा मारी मोबाइलनी लूट करी भागी छूट्या हता। जे बाबते सूरत ग्रामे एलसीबी पोलीस तपासमां जोड़ाई हती अने गणतरीना दिवसोमां सूरत ग्रामे एलसीबी पोलीसे કઠોરના રંગોલી ચોકડી નજીકથી તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી। તમામ લૂંટારુઓ અવાવરુ જગ્યાએથી પસાર થતા રાહદારીઓને નિશાન બનાવતા હતા અને ચપ્પો મારી મોબાઈલ અથવા તો રોકડની લૂંટ કરી ભાગી જતા હતા। 29/12/2022 ના રોજ ઓલપાડ તાલુકાના ઉમરા ગામ પાસે એક લૂંટનો બનાવ બનવા પામેલ, જે અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં 394-114 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ રેન સર શ્રી પિયુષ પટેલ સર તેમજ એસપી સર હિતેશ જોઈ સર સાહેબનાઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલી, જે અનુસંધાને એલસીબી એસઓજી તેમાં પેરોલની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનો શોધી કાઢવા માટે પ્રયત્ન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી પ્રયત્નશીલ હતા। તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળેલ કે આ કામે ગુનામાં સંડોવાયેલ આરોપી રાજેશ તથા કિશન રંગોલી ચોકડી પાસે ઊભા છે, જે બાતમી આધારે ત્યાં જઈ તેને પકડતા અને તેની પૂછપરછ કરતા સદર ગુનાની કબૂલાત કરેલ છે અને આગામી ભોગ બનનાર જે છે અને ચપ્પુના જે ઘા મારેલા તે ચપ્પુ પણ રિકવર કરવામાં આવેલ છે। હાલ આ ગુનાની આગળની તપાસ ઓલપાડ પીઆઈ નવ ચલાવી રહેલ છે। એકલ દોકલ રાહદારી હોય એને ચપ્પુ બતાવી અને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવતા હતા। આ કામે જે પકડાયેલા આરોપી રાજેશ જે છે તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે ગુના તેના વિરુદ્ધ નોંધાયેલા છે।